સેશનની શરૂઆત કરવા માટે હું સૌથી પહેલા મંચ પર આપણા જે મુખ્ય મહેમાનો છે એમને બોલાવીશ. શ્રી વિનેશભાઈ, વિનેશભાઈ અંતાણી, શ્રી નિમેશ દેસાઈ, શ્રી અદિતિ દેસાઈ અને શ્રી સ્નેહા દેસાઈ. તેઓ મંચ ઉપર આવે ત્યાં સુધી એક નાનકડી વાત કરી. આ ચોથું વર્ષ છે કે જેમાં હું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ હોસ્ટ કરું છું. અમે જ્યારે આ ફેસ્ટિવલ વિશેનો વિચાર માંડ્યો ત્યારથી માંડીને અત્યાર સુધી દર વર્ષે અમે એક સવાલનો જવાબ હંમેશા આપીએ છીએ કે આમાં લિટરેચર એ અંગ્રેજી શબ્દ શા માટે વાપરવામાં આવ્યો છે. એની સાથે સાથે એ સવાલનો જવાબ પણ આપીએ છીએ કે જેમાં ઘણા બધા વક્તાઓ થોડું થોડું અંગ્રેજીમાં શા માટે વાત કરે છે. એના એક જવાબ તરીકે આજે સવારના હું જ્યારે ફેસ્ટિવલમાં આવી ત્યારથી લગભગ 50-60 લોકોએ મને એક સવાલ પૂછ્યો છે કે શું આજે હું પરફોર્મ કરવાની છું, હું કેમ આ કપડામાં છું. એ સવાલનો જવાબ એ છે કે આ સૌથી વધારે ગુજરાતી કપડાં છે. સૌથી વધારે ગુજરાતી કપડાં હોવા છતાં આપણે રોજ આ પહેરીને નથી ફરતા, અને જો કોઈ પહેરે તો આપણને અનયુઝ્યુઅલ લાગે છે કે કેમ આવું કેમ કર્યું છે. જો આપણે એવું કપડાં માટે કરીએ છીએ તેવું ભાષા માટે કેમ નથી કરતા. જો કોઈ સાવ ભદ્રમ ભદ્રી ગુજરાતી બોલશે તો આપણા મનમાં પ્રશ્ન થશે કે આ તમે બોલો છો તો સરસ સંભળાય છે પણ બધું જ નથી સમજાતું, તો થોડુંક સમજાય એવું બોલો. બધી વ્યક્તિઓ સુધી વાત પહોંચે એના માટેનો પ્રયત્ન હોય છે કે એવા લોકો એવી ભાષાઓને ભેગી કરે, એવા વિચારોને ભેગા કરે કે જેથી જેટલા લોકોને ઓડિયન્સમાં વધારે તમે એડ કરી શકો, જેટલા લોકોને સાહિત્ય તરફ લિટરેચર તરફ વધુ વાળી શકો, એના માટેનો એક નાનકડો પ્રયત્ન છે. અને આજનો આ જે ગેટઅપ છે તે જસ્ટ અ સ્મોલ સ્ટેટમેન્ટ ફ્રોમ ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ છે. થેન્ક યુ વેરી મચ. એનાથી વિશેષ કંઈ નથી. એઝ વી ઓલરેડી હેવ આર સ્પીકર્સ વિથ અસ, સ્નેહા દેસાઈથી શરૂઆત કરીએ. ખૂબ જાણીતું નામ મુંબઈના નાટ્યકારોમાં, ખૂબ જાણીતું નામ મુંબઈની લેખિકાઓમાં, ખૂબ જાણીતું નામ લેખિકાઓમાં પણ જાણીતું નામ, અને સૌથી વધારે લોકો જાણે છે કે ક્યારે પણ કોઈ પણ પ્રકારનું એડેપ્ટેશન કરવું હોય ત્યારે સૌથી પહેલાં ગુજરાતના નાટ્યકારો પણ સ્નેહાને યાદ કરે. અને અત્યારે એમનું ખૂબ જાણીતું નાટક કોડમંત્ર એ ઇટ હેઝ કાઇન્ડ ઓફ રેવોલ્યુશનલાઇઝ્ડ ધ વે ગુજરાતી થિયેટર વોઝ બીંગ લુકડ એટ. કદાચ આ એકમાત્ર નાટક એવું હશે જેના 23 જીઆર થયા છે, 23 જીઆર્સ. ગ્રેન્ડ રિહર્સલ એટલે કોસ્ટ્યુમ, લાઇટ, એક્ટર્સ, જે થિયેટરમાં તમે ભજવવાનો હોય એ આખે આખું તમારે 23 વાર ઓડિયન્સ સુધી લઈ જતા પહેલાં કરવું પડે. એના સિવાયના રિહર્સલ્સ જે હશે એના લખાણ માટેનો જેટલો સમય ગયો હશે એ તો સેપરેટ. અને આટલી મહેનત એટલા માટે કરવી પડી કારણ કે ખૂબ જંગી પ્રોડક્શન છે. તમારામાંના કેટલાએ જોયું છે મને ખ્યાલ નથી, પણ જો ન જોયું હોય તો ચોક્કસ વર્થ વોચિંગ. અને સ્નેહા સાથે એમના કામ વિશે અને એમના એડેપ્ટેશનના કામ વિશે જ નહીં પણ એમના લેખિકા તરીકેના કામ વિશે પણ આપણે વાત કરીશું. શ્રી નિમેશ દેસાઈ લગભગ 70ના દાયકાથી માંડીને અત્યાર સુધી ગુજરાતમાં સતત કાર્યરત એક નાટ્યકાર કે જેમને કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં નાટક કરતી હોય તો આ એક નામ તો જાણતી જ હોય. કોઈ પણ ગુજરાતી ફિલ્મ સેટ, ટેલિવિઝન સેટ, થિયેટર સેટ પોતાના કોઈ પણ કામની કોઈ પણ શિફ્ટમાં એક વાર તો નિમેશ અંકલને યાદ કરે કરે ને કરે જ, એટલું જાણીતું નામ ગુજરાતીઓ માટે. અને એમનો એમના કામનો જે આખો તમે સ્કેલ જુઓ અને એનો વ્યાપ જુઓ તો એ એટલો બધો બહોળો છે કે કદાચ અહીંયા અમે અમારા જુવાનીઓ જે અત્યારે અમે બધા જે નાટકો કરીએ છીએ એ બધાનો અનુભવ ભેગો કરશો તો એટલો નિમેશભાઈનો એકલાનો અનુભવ થાય. એમની બાજુમાં જે છે એ શ્રી વિનેશ અંતાણી. વિનેશ અંતાણીને આપણે ખૂબ જાણીતા સાહિત્યકાર તરીકે તો જાણીએ છીએ, એમની પ્રિયજન આપણા બધાની પ્રિય હશે જ હશે, પણ આજે ખાસ અહીંયા વિનેશભાઈ છે એને માટે કારણ કે એમણે એક એવું ભગીરથ કાર્ય કર્યું છે કે જે કોઈના પણ માટે વિચારવું પણ અશક્ય છે. શ્રી જયંત ખત્રીની માત્ર 6 પાનાની વાર્તા, ઓફકોર્સ એ વાર્તાની અંદર એટલી બધી ડેપ્થ અને એટલી બધું પોટેન્શિયલ કે જેને કારણે એમાંથી એક ફિલ્મ, ધાડ નામની એક ફિલ્મ, એના માટેનો સ્ક્રીન પ્લે રચવામાં આવ્યો. એ સ્ક્રીન પ્લે રચતા એમાં એટલું બધું પોટેન્શિયલ એમને દેખાયું કે એમણે પોતે જ એમાંથી નવલકથાનું સર્જન કર્યું
અને એમાં એટલું પોટેન્શિયલ દેખાયું કે એના વાચકમ વખતે એવું નક્કી કરવામાં આવ્યું કે આમાંથી નાટક કરવું જોઈએ. કોઈ એક જ કૃતિના આટલા બધા એડેપ્ટેશન્સ થયા હોય અને એ એક જ વ્યક્તિએ કર્યા હોય, કદાચ એવા તમને બહુ ઓછા નામ જાણવા મળશે, અને એમાંથી એક વિનેશભાઈ છે. અને ચોથા શ્રી અદિતિ દેસાઈ, પોતે અભિનેત્રી સ્નેહાની જેમ હોવાની સાથે સાથે પોતે નાટ્યકાર પણ ખરા, અને એમનું પણ ફલક જે છે, એમનો પણ વ્યાપ જે છે એ નિવેશ અંકલની જેમ આટલો જ બહોળો. શ્રી જશવંત ઠાકરના તેઓ પુત્રી છે અને એમની સાથેના નાટકો સાથે સંકળાયેલા હતા. હવે પોતાના નાટકો જશવંત ઠાકર મેમોરિયલ ફાઉન્ડેશન થકી ડિરેક્ટ કરે છે. એમણે કરેલા કામની અંદર પણ અલગ અલગ પ્રકારના એડેપ્ટેશન્સ છે. એમનું કસ્તુરબા જો તમે જોયું હોય તો એ શ્રી નારાયણભાઈએ પોતે કરેલી રામકથાઓમાંથી એમણે પોતાના માટે, જ્યારે અદિતિબેને જઈને વાત કરી કે એમને કસ્તુરબા ઉપર નાટક કરવું છે, ત્યારે એમાંની અલગ અલગ વાતોને ભેગી કરી અને એમણે એમાંથી એક નાટક એડેપ્ટ કર્યું. અકુપાર જે શ્રી ધૂપ ભટ્ટની નવલકથા છે એમાંથી એમણે ભજવ્યું નાટક, કે જે પણ એક એડેપ્ટેશન હતું. અને અત્યારે વિનેશભાઈએ જે નાટક લખ્યું છે ધાડ, તેમનું ડિરેક્શન પણ જે છે અદિતિ દેસાઈએ કર્યું છે. અને આવતીકાલે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં આ નાટકનું પ્રેમિયર આવતીકાલે રાતે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં છે. સૌથી પહેલી વાતની શરૂઆત આપ ચારેયની સાથે એક સવાલથી હું કરવા માંગીશ કે તમે શા માટે એડેપ્ટેશન કરો છો? સ્નેહા, વિલ બિગિન વિથ યુ. એક રિલક્ટન્ટ રાઇટર છું, પહેલાં તો અભિનેત્રી પહેલાં છું. લખવાનું શરૂ કદાચ એટલા માટે કર્યું કારણ કે જોઈતી હતી એવી સ્ક્રિપ્ટ હાથમાં નહોતી આવતી. એટલે જનરલી નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શનને જો તમે એક રીતે આમાં અડેપ્ટ કરો તો દેટ ઇઝ વન ઓફ ધ પ્રાઇમ રીઝન્સ. અડેપ્ટેશન તમે ખરાબ ઓરિજિનલ કરો એના કરતાં એક બ્યુટિફુલ અડેપ્ટેશન કરો એ મારે મન વધારે હિંમત માંગી લે છે, મારે મન વધારે સારું કામ છે. જ્યારે તમે કોઈ પણ આર્ટ શીખો, વેન યુ સ્ટાર્ટિંગ એનીથિંગ, તમે એક સ્ટેન્સિલ પર એને ગૂંથવાનું શરૂ કરો, વેન યુ આર પ્લેઇંગ ઓફ અનધર ગ્રેટ ક્રિએશન, તો એ એક સ્ટેન્સિલનું કામ કરે છે. અને એ સ્ટેન્સિલ ઉપર વેન યુ આર લર્નિંગ, યુ આર ઓનિંગ યોર ઓન સ્કિલ્સ બાય ડુઈંગ સમથિંગ લાઈક દેટ. તમે જ્યારે એક બટકો માણસ જ્યારે એક લાંબા માણસના ખભે ઊભો રહે ને, તો એ લાંબા માણસ કરતાં પણ ફારધર જોઈ શકે. તો એક સશક્ત કૃતિના ખભે જ્યારે તમે ઊભા રહીને કામ કરો છો તો કદાચ એની આગળ જવાની પ્રેરણા તમને મળી જાય છે, અને દેટ ઇઝ વન ઓફ ધ પ્રાઇમરી રીઝન્સ. બીજી વસ્તુ કે એક સારી વાર્તા અલગ અલગ ભાષામાં અને અલગ અલગ માધ્યમમાં કહેવાય એ એક ઓબ્લિગેશન છે રાઇટર. અ બ્યુટિફુલ સ્ટોરી નીડ્સ ટુ બી ટોલ્ડ ઇન ડિફરન્ટ વેઝ ટુ ડિફરન્ટ પીપલ, એન્ડ ઇટ શુડ બી અવેલેબલ ટુ અ લોટ ઓફ પીપલ હુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ દેટ પર્ટિક્યુલર લેંગ્વેજ ઓર ડોન્ટ સબસ્ક્રાઇબ ટુ દેટ પર્ટિક્યુલર ફોર્મ ઓફ આર્ટ. એટલે જો તમે એ અંગ્રેજી બુક ન વાંચી હોય કે અંગ્રેજી ફિલ્મ ન જોઈ હોય કે ગુજરાતી નોવેલ ન વાંચી હોય તો તમે એ પર્ટિક્યુલર વાર્તાથી વંચિત રહી જાઓ, દેટ ઇઝ નોટ રાઇટ. So if somebody sees beauty in that particular creation, in a adapt karvi, becomes a moral obligation is what I'm saying. તમે જોયેલા કયા કયા કામ ને પહેલી વાર જ જોઈને તમને અડેપ્ટ કરવાની ઈચ્છા થઈ હતી? એટલે કેટલા કામ છે કે જે તમે જાતે વિચાર્યા હોય કે અમારે અડેપ્ટ કરવા છે, ને એવા કે જેમાં કોઈ કે તમને આવીને કીધું કે સ્નેહા અડેપ્ટ કરી આપ? ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જે કદાચ વન ઓફ ટુ ડેટ માય ફાઇનેસ્ટ ક્રિએશન આઈ વુડ સે ઇઝ ધ પ્લે બ્લેકઆઉટ. ઝુંપા લાહિરીની પુલિત્ઝર પ્રાઇઝ વિનિંગ સ્ટોરી અ ટેમ્પરરી મેટર પરથી આ નાટક બન્યું. માત્ર 23 કે 24 પાનાની વાર્તા છે, બહુ જ સટલ ઇન્સ્ટન્સીસવાળી વાર્તા છે, કોઈ પણ ડ્રામેટિક એલિમેન્ટ એની અંદર નથી. અને તેમ છતાં જ્યારે પણ વાંચો ત્યારે તમારા રૂંવાડા ઊભા થઈ જાય. તમને એક પતિ પત્નીના ડિસફંક્શનલ રિલેશનશીપ વચ્ચે કેટલી સુંદર વાતો આવી શકે છે, કેટલા નાના નાના કારણો હોઈ શકે, and you realize that there are so many stories that can be told simply by batting of an eyelid. અને એ નાની નાની વ્યથાઓ, એ નાની નાની મૂંઝવણો, એ નાના નાના સેલિબ્રેશન્સ જે બે લોકો વચ્ચે હોય છે, એક રિલેશનશિપની અંદર હોય છે, એનું સેલિબ્રેશન બહાર આવવું બહુ જરૂરી લાગ્યું.
નાટકીય તત્વ તો એમાં ઉમેરવું જ પડ્યું, કારણ કે યસ ઓફકોર્સ ઇટ હેઝ ટુ ગો અક્રોસ ધ ફૂટલાઇટ, પણ આ એક વાર્તા ટેમ્પરરી મેટર સ્ટેડ વિથ મી ફોર ધ લોંગેસ્ટ પોસિબલ ટાઈમ. એક અભિનેત્રી તરીકે મારે આ વાર્તામાં કામ કરવું હતું. ખૂબ બધા લેખકોને મેં સજેસ્ટ કરી કે આ વાર્તા પ્લીઝ તમે અડેપ્ટ કરો, ઇટ વિલ મેક અ બ્યુટિફુલ પ્લે, પણ કોઈને એની અંદર એ ડ્રામેટિક એલિમેન્ટ ન દેખાયું, અને કદાચ દેટ વોઝ ધ પ્રાઇમરી રીઝન વાય આઈ એન્ડેડ અપ રાઇટિંગ ઇટ જસ્ટ પ્યોરલી એઝ અ ફોર્મ ઓફ એક્સરસાઇઝ, એન્ડ ઇટ વેન્ટ ઓન ટુ બીકમ અ કલ્ટ. ગ્રેટ વિનેશભાઈ, સ્નેહાએ સરસ વાત કરી કે 24-25 પાનાની વાર્તા હતી અને એમાંથી એક આખું 2 કલાકનું નાટક જે છે તે બહાર આવ્યું. પતિ પત્નીના ઘરમાં લાઇટ જતી રહેવી ને એક કેન્ડલની વચ્ચે જે સિચ્યુએશન સર્જાય એમાં એમાં આખા એમની લાગણીઓ જે છે કેવી રીતે તંતુમાં બંધાય અને છૂટી પડે એના વિશેની વાત છે. તમે જયંતભાઈની 6 પાનાની વાર્તા જે છે એમાંથી આખી નવલકથા પણ સર્જી, એક ફિલ્મ પણ બની જે પરેશભાઈએ બનાવી, જેમાં કે મેનન, નંદિતા દાસ, રઘુવીર યાદવ, સુજાતા મહેતા જેવા કલાકારો પણ છે. અનફોર્ચ્યુનેટલી ફિલ્મ બહાર નથી આવી શકી, આવતીકાલે નાટક જે છે એ આવશે. તમે જ્યારે આ એડેપ્ટેશનનું જ્યારે તમારી પાસે સજેશન આવ્યું, એ આવા એક સમારંભની અંદર જ એ સજેશન આવેલું, ત્યારે તમારો પહેલો રિસ્પોન્સ 6 પાનામાંથી આ કેવી રીતે થશે એ કે વોઝ ઇટ ફિયરફુલ કે વોઝ ઇટ ચેલેન્જિંગ? ઇટ વોઝ ચેલેન્જિંગ. એ પહેલાં તમારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં હું અહીંયા અસ્થાને બેઠેલી વ્યક્તિ છું, એટલા માટે કે હું ડાયરેક્ટલી રંગભૂમિ સાથે જોડાયેલો નથી. ડાયરેક્ટલી રેડિયો નાટક મેં કર્યા અને ઘણા કર્યા, અને જે મારી નવલકથા પ્રિયજન વિશે ઉલ્લેખ થયો એ મૂળ તો રેડિયો નાટક પર થયો. મેં નવલકથા પ્રિયજન લખેલી એટલે એ એડેપ્ટેશન સામાન્ય રીતે નવલકથા કે વાર્તા પરથી આપણે નાટક તરફ જતા હોઈએ એવી એક સામાન્ય સમજણ. એડેપ્ટેશનનો અર્થ એટલો જ મર્યાદિત નથી, પણ એ રેડિયો નાટક પરથી નવલકથા મેં કરી. હવે જે તમે એડેપ્ટેશનની મુશ્કેલીનો એક દાખલો આપો અને પછી હું તમારા પ્રશ્નોનો જવાબ કરું. જી, આખી સ્ક્રિપ્ટ તૈયાર હતી એ પ્રિયજન જેના પર લખાઈએ. એ નાટકનું નામ હતું માલિપા, સૌરાષ્ટ્રનો શબ્દ છે માલિપા, માયલિપા. મેં શબ્દ જ્યારે બચુભાઈ ગઢવી આપણા વાર્તાકાર હતા એમની પાસેથી પહેલી વાર સાંભળ્યો ત્યારે નિવેશભાઈ મને લાગ્યું કે આ જે પેલો અંગ્રેજી શબ્દ વિધિન છે ને એના માટે ગુજરાતી પર્યાય આ માલિપાથી વધારે બીજો સારો હોઈ જ ન શકે. ત્યારે એટલે એ મને માલિપા નામ મને ગમી ગયું એટલે માલિપા નામ આપ્યું, એટલે બહુ સ્પષ્ટ વાત થઈ કે અંદરની વાત આવશે અને એ રીતે કર્યું. નાટક તૈયાર થઈ ગયું, પ્રોડક્શન થઈ ગયું, નાટક બ્રોડકાસ્ટ પણ થઈ ગયું, લોકો સુધી બહુ સારી રીતે પહોંચ્યું અને પછી મેં એના પર નવલકથા લખવાનું શરૂ કર્યું. હું 2 એટલે મારી પાસે બધું જ તૈયાર હતું, એક આખી સ્ક્રિપ્ટ તૈયાર હતી, આખો થીમ તૈયાર હતો, કેરેક્ટર્સ વર રેડી, એવરીથિંગ વોઝ રેડી, બટ સમહાઉ આઈ વોઝ નોટ રેડી એઝ અ નોવેલિસ્ટ. હું 2 દિવસ સુધી એ નવલકથાનું જે ઓપનિંગ સ્ટેટમેન્ટ હોય, ઓપનિંગ સેન્ટન્સ હોય એ હું લખી જ ન શક્યો. એ મને આવ્યું જ નહીં. અત્યારે મને પહેલી વાર સમજાયું કે દરેક સ્વરૂપની પોતપોતાની ચેલેન્જીસ હોય છે. રેડિયો નાટકની એક ચેલેન્જ હતી અને જ્યારે નવલકથાની બીજી ચેલેન્જ હતી, એટલે મારે પહેલાં રેડિયો નાટકના લેખકમાંથી નવલકથાકારમાં મારે બદલવાનું હતું. આની સાથે એક બીજો પણ એક મુદ્દો જોડાય છે કે બંને એડેપ્ટેશનની જ્યારે આપણે વાત કરીએ ત્યારે મૂળ કૃતિ અને જે એડેપ્ટ થયેલી કૃતિ હોય એ બંને મારી દૃષ્ટિએ તો સ્વતંત્ર સર્જન જ છે. કદાચ કોઈના ખભા ઉપર આપણે ઊભા રહીને ઊંચા થઈ શકીએ એ વાત જુદી છે, પણ હાઈટ તો બંને નહીં જોઈએ, એક સ્વતંત્ર સર્જન જ છે બંને. અને એ પડકાર સાથે મેં આ ખત્રીની વાર્તાને મેં ફરીથી વાંચવાનું ચાલુ કર્યું. એ જૈન ખત્રીની ધાર વાર્તા જે એના સંગ્રહમાં મુકાય છે એમણે એ વાર્તા એમણે જે મૂળ છાપી હતી આપણે એ પેલો આશ્રી નામનું સામયિક આવતું એમાં એ વાર્તા છપાઈ હતી. રત્નભાઈ આશ્રી તો એમાં એ વાર્તા છપાઈ હતી અને એનું લોંગર વર્ઝન છે. તો મેં આ એ આપણે વાર્તા બંને વાંચી
અને મને લોંગર વર્ઝનમાંથી ઘણી બધી બાબતો મળી. અને જે તમે પડકારની વાત કરીને એ હતી કે એક ટૂંકી વાર્તાને ફિલ્મ માટે 2.5 કલાક ચાલે સામાન્ય રીતે, 2-2.5 કલાક એવી વાર્તા એમાંથી ઊભી કરવી, એવી ફિલ્મ માટેની કથા ઊભી કરવી એ બહુ મોટું ચેલેન્જ હતું. કારણ કે ટૂંકી વાર્તાનો વિસ્તાર જ સીમિત હોય છે, એનો ફલક જ સીમિત હોય છે. પણ એ આપણો આપણી સામે જે આવે છે એ 5-6 પાના નથી હોતા, અને એમાં જ્યારે ખત્રી જેવા વાર્તાકારે જ્યારે વાર્તા લખી હોય ત્યારે એટલું બધું બિટવીન ધ લાઇન્સ બનતું હોય કે એ 6 પાનાની નહીં પણ 6000 પાનાની વાર્તા હોય છે. એટલે એ ચેલેન્જ પછી હું એમાં ધીરે ધીરે ઉતરતો ગયો. એટલે હું એની પ્રોસેસની વાત અત્યારે જ કરી દઉં કે અલગ છે? ચોક્કસ ચોક્કસ. તો જેમ જેમ હું વાંચતો ગયો તેમ તેમ મને સમજાતો ગયું કે ખત્રી આમાં અદ્ભુત કામ કર્યું છે. અને એની સાથે 2-3 શરતો મારા મનમાં મૂકી કે એક તો આનો જે પરિવેશ છે એ કચ્છનો, અને જૈન ખત્રીની વાર્તામાં કચ્છનો પરિવેશ અદ્ભુત રીતે નિરૂપાયો છે, તો એમાં કચ્છ પણ એક પાત્ર તરીકે આવે. પ્રત્યક્ષ દેખાય નહીં પણ એ એક પાત્ર તરીકે આવે એવું કોઈ જગ્યાએ મારા મનમાં હતું. એટલે એનો અર્થ એમ થયો કે ખત્રીએ જે નિરૂપેલા પાત્રો છે એનું કચ્છીત્વ એ મારે વધારે સ્પષ્ટ કરતા જવું જોઈએ. હવે જ્યારે તમે કચ્છ વિશે વિચારો ત્યારે સૌથી પહેલાં તો ત્યાં વરસાદનો અભાવ એ સૌથી પહેલાં આપણી સામે આવે. તો એ જે આશીમાં છપાયેલી વાર્તામાં એક ઉલ્લેખ છે કે એનો જે નાયક છે ગેલો, એ ગેલાને 3 પત્નીઓ હતી. અને અત્યારે જે વાર્તા બને છે ત્યારે જે પત્ની છે અથવા એની સાથે જે સ્ત્રી રહે છે એનું નામ છે મૂંગી. અને બીજી 2 સ્ત્રીઓ વિશે એમણે કશો એ એનો કોઈ વિકાસ કર્યો નથી. અને ગેલાને કોઈ સંતાન નહોતું એવી એક વાત આવી. ત્યારે મારા મનમાં પ્રશ્ન થયો કે 3 પત્ની હોવા છતાં પણ એ નિસંતાન હોય, અને કચ્છની ધરતી માટે ડૉક્ટર ખત્રી જૈન ખત્રીનો એક શબ્દ વાંજળી ધરતી એવું એ વાપરે, ત્યારે મને થયું કે આ જે વાત છે એની 3 પત્ની અને ગેલો એને આ વરસાદની અછતની વાત સાથે આપણે કંઈક જોડી દેવી જોઈએ. કારણ કે ખત્રીની મૂળ વાર્તામાં પણ જો ગેલો નિસંતાન હોય અને એને જો 3 પત્ની હોય તો શક્ય છે કે જે નપુંસકતા છે એ પુરુષમાં છે, ગેલામાં છે. આવું એક લોજિક મેં મૂક્યું, ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી, પણ મેં એવું કર્યું. એ જ્યારે કર્યું ને ત્યારે એક આખું રૂપક મારા મનમાં સ્પષ્ટ થઈ ગયું નિમેશભાઈ, કે આ 3 સ્ત્રીઓ એની પત્ની અથવા એની સાથે જોડાયેલી 3 સ્ત્રીઓ એ જાણે કે કચ્છની ધરતી છે, અને આ જે ગેલો છે એનું નિસંતાનપણું અથવા એની નપુંસકતા એ કચ્છનો વરસાદ છે. આવો એક સિમ્બોલ સાથે આખી વાતને મેં કરી, એટલે એની સાથે બીજા બધા પાત્રો પણ જોડાતા ગયા. સ્વાભાવિક છે કે ટૂંકી વાર્તામાં જે પાત્રો આવે એના કરતાં નવલકથામાં વધારે પાત્રો આવ્યા. કચ્છનો લોકાલ તો મૂક્યો, કચ્છના લોકો પણ આમાં આવ્યા. અને એક કચ્છનો જે મિજાજ છે કે ગમે તેવી કુદરતી આફતની સામે પણ હસતા રહ્યું, તો અમારે કચ્છીઓમાં અમને હસવાનું બહુ ગમે. કારણ કે હસીએ નહીં તો અમારી છાતી ફાટી પડે. તો એ કચ્છના લોકોનું હ્યુમર બહુ જ સારું, એટલે એમાં એક જુસ્સપ લંગો એવું એક પાત્ર ઉમેર્યું અને જે આમાં મૂકાયું. એ બે વસ્તુ બીજી પણ એવી નક્કી કરેલી હતી કે શક્ય હોય ત્યાં સુધી મારે જૈન ખત્રીથી દૂર ન જવું, પણ હું સાથે સાથે એ ફિલ્મમાં ને ત્યાર પછી નવલકથામાં હું ખત્રીથી દૂર પણ જવા માગતો નહોતો. તો મારે વાર્તા બહારના પણ કેટલાક નવા પ્રસંગો મૂકવાના હતા, તો એ માટે પણ મેં ખત્રીની 2 વાર્તાઓનો આધાર લીધો, લોહીનું ટીપું અને બીજી એક વાર્તા છે ખરા બપોર. આપણે જે ફ્લેશબેક મૂકી છે એ ખરા બપોર વાર્તાનું છે. તો એ રીતે કરીને એક પટકથાના સંદર્ભમાં આખી વાત મુકાતી ગઈ. અને
એ ફર્સ્ટ ડ્રાફ્ટ તરીકે એનું મેં લાંબુ કર્યું હતું, પછી પરેશ એને એડિટ કરીને એનો ઉપયોગ કરવાનો હતો. પણ મારી પાસે 5-6 કલાક ચાલે ફિલ્મ એવું મટિરિયલ મારી પાસે એકઠું થઈ ગયું, એવા પ્રસંગો ઊભા થઈ ગયેલા. અને પછી મેં એના પછી દાળ નવલકથા લખી. દાળ નવલકથામાં આ જ બધા જ મુદ્દાઓને લઈને કામ થયું અને એનો વિસ્તાર થતો ગયો. અને પછી જે અદિતિબેને મારા પર ઢાળ પાડી, કારણ કે હમણાં આપણે બધા જાણીએ છીએ નિવેશભાઈ કે એમના છેલ્લા 3 નાટકોને આપણે જોઈએ, અકુપાર, સમુદ્ર મંથન અને જે આવતીકાલે દાળ રજૂ થશે તે, તો એમણે ગુજરાતના વિશિષ્ટ પ્રકારના ભૂપૃષ્ઠને લઈને આ 3 નાટકો કર્યા છે. મારી નજરે, મારી દૃષ્ટિએ આ બહુ જ મોટું કામ છે, કારણ કે રંગમંચની વિશિષ્ટતાઓની સાથે એના એરિયાની પણ કેટલીક મર્યાદાઓ હોય છે. તો એમાં તમે આખું ગીર લાવો, એક સમુદ્ર આખે આખો તમે સ્ટેજ ઉપર રજૂ કરો, અને આ ધારમાં કચ્છનો બને પ્રદેશની આ વાંઢ અને એનો કચ્છનો વિસ્તાર લાવવો, આ વાત જ એટલી બધી ચેલેન્જિંગ હતી કે એ કામ શરૂ કર્યું. સ્વાભાવિક રીતે હું નવલકથાકાર હોવાને કારણે અને પેલું નવલકથા પણ પટકથા પર લખાયેલી હોવાને કારણે હું એવા ફાંકામાં હતો કે એમાં જે સીન છે એને હું નાટ્ય સ્વરૂપ આપી દઈશ એટલે આપોઆપ નાટકની સ્ક્રિપ્ટ થઈ જશે, એટલે સાવ ફાંકો પણ નહોતો. પણ તમારે તમારે એના પરથી આગળ વધવા માટે એક બેઝ તો બનાવવો જ પડે, તો એ બેઝ બનાવવા માટે મેં એ જે એમાં દૃશ્યોને હતા એ બધાને, એમાં જે પ્રસંગો આવતા હતા એને દૃશ્ય સ્વરૂપે મૂકી આપ્યા. અને ત્યાર પછી આજની ઘડી સુધી, અત્યારની સવાર સુધી અમે સ્ક્રિપ્ટ પર સતત કામ કરતા રહ્યા છીએ જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં. અને મહત્ત્વની વાત એ છે, આમ તો વધુ જુઓ આવતીકાલે એમ કહીને જ હું વધુ છોડી દઈશ, કે મહત્ત્વની વાત એ છે કે મેં જે ધાર નવલકથામાં અને પટકથામાં અને નવલકથામાં જે કેટલાક નવા દૃષ્ટિકોણો મૂક્યા એ ઉપરાંત પણ કશુંક નવું આ નાટકમાં પણ ઉમેરાતું ગયું છે, કે આ વાતને નારી મહિલા નારી મુક્તિ સુધી પણ લઈ જઈ શકાય એવી શક્યતા પણ એમાં ખુલતી ગઈ છે. એટલે રોમાંચક અનુભવ છે. એ સ્પાને સ્ક્રિપ્ટ અને નાટક તો આપણે આવતીકાલે જોશું. થેન્ક યુ દિવેશભાઈ. જેમ જયંતભાઈએ કીધું કે દરેક ફોર્મ્સના પોતાના લિમિટેશન છે, અને જ્યારે રાઇટરની કોઈ નવલકથાને આપણે નાટક કરવા માંગીએ અથવા તો કોઈ ફિલ્મમાંથી આપણે નાટક કરવા માંગીએ કે નાટકમાંથી તમે એને કોઈ બીજા સ્વરૂપમાં લઈ જવા માગો, નાટકમાંથી ફિલ્મ કરવા માગો, ત્યારે એની ચેલેન્જીસ એ જે બનાવવા વાળો છે એના માટે વધુ મોટી થઈ જાય છે કે જેનું ઓલરેડી કૃતિ છે એના માટે વધુ મોટી થઈ જાય છે? તમે આ આ પ્રશ્ન હંમેશા નવલકથાકારો અને ફિલ્મ મેકર્સની વચ્ચે કે નાટ્યકારો નાટ્ય દિગ્દર્શકોની વચ્ચે ચાલ્યા જ કરે છે કે તમે યુ નોટ ડન જસ્ટિસ ટુ માય વર્ક, કે મારું જે કામ હતું એ એમાં નથી. જેમ કે એમણે વાત કરી કે મારે જયંતભાઈથી બહુ દૂર નહોતું જવું, પણ શું એડેપ્ટેશન કરવા માટે એને એકવાર કમ્પ્લીટલી સાઈડ પર મૂકી દઈ એની કોઈ એમાંથી એક નવો જન્મ કરાવવાનો હોય છે? એક નાટ્યકાર તરીકે તમે જ્યારે જ્યારે આ પ્રકારના કામ કર્યા છે ત્યારે તમને આ સંઘર્ષ નડ્યા છે, આવા ક્લેશ થયા છે કે જેમાં તમારે કહેવું પડે કે મારું ઇન્ડિપેન્ડન્સ છે એઝ અ મેકર, કે મારે જે કરવું છે એના માટે હું એક એક જુદો સોલ એમાંથી પકડીને કરી શકું? જુદા જુદા પ્રકારની કૃતિઓ ભજવી, નવલકથામાંથી નાટકો કર્યા, જેમ કે ભારે રોગની, પાતાળના પાણી, પન્નાલાલભાઈની 3 કૃતિઓ, મળેલા જીવ, વળામણા, ફકીરો, કે વેરોનિકા ઝૂમ નામની કૃતિ બેસ્ટની, એ મેં નાટ્ય રૂપાંતર કર્યું. ફિડલર ઓન ધ રૂફ ફિલ્મ ઉપરથી ચિનુભાઈએ ઢોલીડો નામનું નાટક લખ્યું, એ મેં ભજવ્યું. એ ચાલકા રાઈનો પર્વતનું જુદા પ્રકારનું રૂપાંતર. તો આ બધું કરતી વખતે મારી જે મને જે સ્પેસ, મને જે મોકળાશ જોઈતી હતી, મારી
પાયાની વાત એ છે કે મને નવલકથા અથવા સિનેમામાંથી નાટક જ્યારે કરવાનું આવે અવતરે જ્યારે તેમાં મને સૌથી વધારે રસ એટલે પડે છે કારણ કે મને મોકળા સ્પેસ મળે છે વધારે. મને સિનેમા પણ ગમતું હોવાને કારણે હું ફિલ્મ મેકર પણ છું એને કારણે મને ગમે છે જુદા જુદા લોકેશન્સ ઉપર મારી વાતને કહેવાની અને નાટક પર સ્પેસની રીતે મર્યાદિત હોય કે કૃષિ નિયમમાં જ કરતા હોઈએ કે ઘણી વાર કૃષિ નિયમ નહીંને એન્વાયરમેન્ટલ થિયેટરમાં કરતા હોઈએ પણ છતાં પણ નાટક નાટકની રીતે એની પોતાની એક મર્યાદા બાંધીને ચાલતું હોય છે. જ્યારે લેખક લખે ત્યારે જો એને ખબર જ હોય કે મારે નાટક જ લખવાનું છે પણ જ્યારે નાટક લખવાનું છે એની ખબર જ નથી અને એક નવલકથા અવતરી ચૂકી છે કે પછી સિનેમા બની ચૂક્યું છે અને હવે નાટક કરવાનું છે તો મને લાગે છે ક્રિએટિવ પ્રોસેસ જુદી રીતે શરૂ થાય છે એક ડિરેક્ટરની અને એમાં બહુ બધી પોસિબિલિટીઝ જુદી જુદી ખુલતી જાય છે અને એમાં પાત્રોથી લઈને એના પરિવેશથી લઈને ઘણી બધી સંભાવનાઓ મળે છે ડિરેક્ટરને એના કેનવાસને વો કરવામાં એને એક્સપ્લોર કરવામાં એની માવજત કરવામાં. તો આ બધું ગમે છે એક જુદી જુદી રીતે લખાયેલી કૃતિને જુદી રીતે કંડારવામાં અને એમાં હંમેશા મજા પડે છે. ઘણીવાર હમણાં જ કોઈકે સ્નેહાબેને કીધું કે નબળું મૌલિક નાટક ભજવું એના બદલે સારું રૂપાંતર કરવું. સારું નાટકો સાથે તો ઘણીવાર મૌલિક નાટકોમાં બન્યું જ છે કે ઘણીવાર એવા નાટકો હાથમાં આવે કારણ કે સતત કરવા હોય અને ઘણાનો એવો આગ્રહ હોય કે મૌલિક કેમ નથી કરતા પણ મૌલિકમાં નાટકો લખાવા જોઈએ અને લખાયા છે ત્યારે જેવા પણ લખાયા છે સારા મધ્યમ કક્ષાના અમારામાં કોઈએ ને કોઈએ ભજવ્યા છે પણ હંમેશા નાટકો મળતા નથી એક સ્વતંત્ર કૃતિ તરીકે અને જો પછી નબળા કે મધ્યમ કક્ષાના ભજવવા એના બદલે નાટક ભજવવું છે એની ઈચ્છા બહુ જ છે તો પછી વાય નોટ કે સારા કોઈ સિનેમા કે નોવેલના એડેપ્ટેશનમાં ન જવું. અને એ કારણે જેમ કે બહુ વર્ષો પહેલાં મારી જ્યારે શરૂઆત હતી કોલેજ લાઈફની ત્યારે મેં ટોમ સ્ટોલરનું સુંદરમે કરેલું રૂપાંતર ભજવેલું લિંકમાન લિંકમાન નામનું નાટક સુંદરમે એ સમયમાં એ રૂપાંતર કરેલું જેમનું બીજું પણ એ ટોમ સ્ટોલરનું બહુ જાણીતું નાટક છે ઉપલા એસી જિંદગી જે પણ સુંદરમે જ કરેલું. તો રસ એ પડ્યો હતો કે આટલા મોટા આપણા સાહિત્યકાર કવિ જો આ પ્રકારના નાટક સાથે બનારો પાડે છે તો આપણે કેમ આમાં એક ડોક્યુ ના કરીએ. ત્યારથી આ રસ પડતો હતો નોવેલને નવલકથાને કે મને તો ઇવન દીર્ઘ કાવ્ય હોય તો એમાં પણ નાટક દેખાય છે. જેમ કે મેં એક આખ્યાન છે ચિરુભાઈએ લખ્યું છે કાલાખ્યાન તો એ મેં ભજવ્યું માણ લઈને. મને ગાવું ગમે છે અને પરફોર્મ કરવું ગમે છે તો મેં એકલાએ કાલાખ્યાન એક આખ્યાન શૈલીમાં જ ભજવ્યું જેમાં હું બેઠો બેઠો લગભગ પોણા બે કલાક ગાઉં છું ને પરફોર્મ કરું છું. હું ઊભો પણ નથી થતો અને મને તો ગમે છે આમે બેસી રહ્યું એટલે મને મજા પડી. એક વાચિક સાથે જ પનારો પાડવાનો હતો. સંગીત એનું આપણા બહુ જ બધા જુદા જુદા છંદ અને એ આખા બધી સંભાવનાઓને જોતા જવાની અને એની સાથે સાથે એક માત્ર વાચિકથી આપણે કેટલું બાંધી શકીએ નાટકને તો એ પરફોર્મન્સની બહુ મજા આવી. તેમાં તો બેઠા બેઠા એક આખું ચરિત્ર ઊભું કરવાનું હતું. ડિરેક્ટર તરીકે પણ બીજા બહુ કોઈ સ્કોપ નહોતા. અલબત્ત જે આખ્યાનમાં જે દ્રશ્યો બદલાય પરિવર્તન થાય કડવા 16 કડવાનું આખ્યાન હતું તો કડવા બદલાય એની જે વાર્તા છે એ ત્રણ ચિત્રરૂપી પાછળ બે જણ આવીને એક ચિત્ર લઈને આવે અને વાર્તા પૂરી થાય એટલે જતા રહે બીજું ચિત્ર આવે એટલે બીજી વાર્તા બંધાય. આમાં ગમતું હતું રસ પડતો હતો કે વનસ્પતિ રંગના ચિત્રો આવે અને આગળ આપણે એને એ વાર્તા બાંધતા જઈએ. આપણા પાત્રો બધા ચિત્ર ઉપર પટ ઉપર દોરાયેલા હોય અને એની એક જુદી મજા અલબત્ત પડી. મુનશીનું પૃથ્વી વલ્લભ કર્યું પૃથ્વી વલ્લભ ભજવ્યું ત્યારે એમાં સિનેમા ઓલરેડી થઈ ચૂક્યું હતું. સૌરભ મોદીએ કરેલું ઉપેન્દ્રભાઈએ ફિલ્મ કરેલી અને નાટક કરવાનું મળ્યું
અને એના તો આટલા સરસ મોટા ગજાના પાત્રો અને પરફોર્મરને તો કોઈને પણ રસ પડે એવી કૃતિ, એટલે મુનશીની ભાષા અને એક્ટરને બોલવી ગમે જ એવી ભાષા, તો કાકાની શશી કે છીએ તે સ્ટ્રીક તો નાટકો જ છે એમણે લખેલા, પણ નવલકથામાંથી નાટક કરવાની એક જુદી મજા પડી. અને મને બહુ એવું લાગે છે કે મુનશી પાસે જો નાટકો લખાવ્યા હોત તો એમની ભાષા અને એનું લાગતું આપણને બહુ વધારે એક્ટર્સને એની બહુ મજા પડત, અને એનો ઠાઠ, એનો એક જે ઠાઠ છે એ વૈભવ છે આખો, અને એ મળવો જોઈએ એટલો મળ્યો નહીં એવું મને એમના એમનું વાંચીએ ત્યારે બહુ એવું લાગે છે, ઘણી વાર લાગે છે. એક સ્ટાઇલ ઓફ લેંગ્વેજ, લેંગ્વેજનું પોતાનું સ્ટાઇલાઇઝેશન એમાં જે મળે છે, અને પન્નાલાલ ભાઈને વાંચીએ તો એક પોતાની ડાયલેક્ટ મળે, કે ભરેલો અગ્નિ કરતી વખતે એ નવલકથા તરીકે બરાબર જોઈએ, પણ હંમેશા આમાંથી ફિલ્મ જ બનાવવાનું મન થાય, અને ફિલ્મના પૈસા ના મળતા એટલે પછી નાટક રૂપે અવતરી જાય. બાકી કરવું ગમે આજે પણ એ ફિલ્મ ભરેલો અગ્નિમાંથી, અને એવા ઘણા નાટકો એટલે જન્મ્યા કારણ કે એની ફિલ્મ કરવા મળતી નથી સહજ રીતે, એટલે નાટકો કરતા રહ્યા. એવી જ પાતાળના પાણી પણ આ જ રીતે કર્યું, મને બહુ એવું લાગે છે એ એ કૃતિમાં. અને એને આજે જે આજના ડાયમેન્શન્સ બદલાયા છે, કે જે પ્રકારે કમ્યુનિટી સાથેની વાતો, જે રીતે આજના આજે એક સભાન સામાજિક સંસ્થાઓ અને સમાજના સાથે પનારો પાડતા કલાકારો કૃતિઓ, ત્યારે પાતાળના પાણી બહુ જુદી રીતે આજે ફરીથી થઈ શકે, જીવી શકાય એવું નાટક કૃતિ છે. અતિથિબેન, તમને પૂછીશ કે તમે જ્યારે અકુપાર કરવાનું કે કસ્તુરબા કરવાનું વિચાર્યું, ત્યારે જેમ વિનેશભાઈએ કીધું કે દરેક ફોર્મેટના પોતાના લિમિટેશન છે, નાટક જે છે એ એક સ્થળ કાળમાં એક જગ્યાએ ભજવાયેલું છે, પ્રોસિનિયમ છે, નિમેશભાઈએ કીધું કે રિસ્ટ્રિક્ટેડ સ્પેસની અંદર ભજવાય છે, જ્યારે નવલકથા છે એનો પટ ખૂબ મોટો હોય છે, એમાં ઘણી બધી જગ્યાઓ, ઘણા બધા પાત્રો, ઘણો બધો સમયકાળ જે છે એ વીતતો હોય છે, ઘણી બધી ઋતુઓ પણ એની સાથે સાથે હોય છે. જ્યારે એવી એવા કોઈ ફોર્મેટને નાના કદાચ નાની વસ્તુને મોટી કરવી કરતાં મોટાને જ્યારે સંકોરીને તમારે નાના એક સ્મોલર સ્પેસની અંદર લાવવું, વુડ બી અ ડિફરન્ટ ચેલેન્જ ઓન ઇટ્સ ઓન. તો ગાંધીનું આખું, ગાંધી અને કસ્તુરનું આખું જીવન એને માત્ર બે કલાકની અંદર બતાડવું, ને એ પણ કસ્તુરબાના પર્સપેક્ટિવથી, અને એ પણ નારાયણભાઈ પાસે લખાવવું કે જે 86 વર્ષની ઉંમરે પહેલી વાર પોતે નાટક લખતા હોય, અને એવી જ રીતે અકુપાર કે જે જંગલમાં ભજવાય, જંગલની આખી કૃતિ છે, અને આટલી મોટી નવલકથાને અને આટલી સફળ નવલકથાને જ્યારે તમારે રિસ્ટ્રિક્ટ કરીને બે કલાકના નાટકમાં ભજવવાની હોય, ત્યારે બંને વિશેની ચેલેન્જીસ અને એની પ્રોસેસ વિશે થોડી વાત કરો. જ્યારે કસ્તુરબા ભજવવાનું નક્કી કર્યું ત્યારે તમે કહ્યું દેવકી એમ, મોટી ચેલેન્જ એ જ હતી કે નારાયણભાઈએ આટલું બધું કામ કર્યું છે પણ ક્યારેય નાટકો લખ્યા નહોતા, અને 86 વર્ષની ઉંમરે ગાંધી કથા કરનાર વ્યક્તિ પાસે, અને ગાંધીજીના જે ગળાડૂબ પ્રેમમાં હોય એ વ્યક્તિ પાસે કસ્તુરબાનો પોઈન્ટ ઓફ વ્યૂથી લખાવવું એ સૌથી મોટી ચેલેન્જ હતી. કારણ કે પહેલી વખત જ્યારે હું એમને મળવા ગઈ, એમણે મને, અમે ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં મળ્યા હતા જૂનાગઢ, અને મેં કહ્યું કે નારાયણભાઈ કસ્તુરબા ઉપર નાટક લખવું છે, તો મને કે વેડછી આવ, એટલે અમે ટીમ આખી બધા વેડછી ગયા, અને વેડછી ગયા અને વાત કરવા બેઠા, બાય એન્ડ ઓફ ધ ડે એમણે મને કહ્યું કે હું ગાંધી ગાંધી કરું છું ને તું કસ્તુર કસ્તુર કરે છે, આમાં આપણો મેળ ક્યાં ખાવાનો. એટલે મેં કીધું કે આપણે કસ્તુરબાને ગાંધીજીના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ, અને આવી રીતે અમારી આખી પ્રક્રિયા શરૂ થઈ. હવે નારાયણભાઈ એ વખતે બહુ જ બિઝી હતા, કારણ કે ગાંધી કથા ખૂબ કરતા હતા, એટલે એમની પાસે લખાવી કેવી રીતે, અને 86 વર્ષની ઉંમરે લખતી વખતે એમનો હાથ સખત ધ્રુજે, એટલે અમે એનો તોડ એવી રીતે કાઢ્યો કે તમે ગાંધી કથા કરવા જાઓ છો ને તો સવારે ફ્રી હો છો, તો હું ને મારા મિત્ર રક્ષાબેન અમે બંને ગાંધી કથા એ જ્યાં કરવાના હોય અમને જણાવે એટલે અમે પહોંચી જઈએ, અને સવારના વખતમાં એમને કહીએ કે તમે લખો નહીં, તમે બોલો, અમે લખીએ. એમ કરીને લગભગ 3 મહિના એવી રીતે એ જે બોલતા ગયા અમે લખતા ગયા, બોલતા ગયા લખતા ગયા, અને પછી બધું અમે ટાઈપ કરાવીને ભેગું કર્યું. પછી એના ઉપરથી એ ડ્રાફ્ટની પરંપરા શરૂ થઈ, અને લગભગ 12મા ડ્રાફ્ટે અમે કંઈક આમ
ઠેકાણે પડ્યા. બારમા ડ્રાફ્ટે અમે બે મિત્રો રાખેલા કે જે નવશીલ મહેતા અને ધીરુબેન, જે નારાયણભાઈને ફીડબેક આપી શકે, કારણ કે નારાયણભાઈને આટલી મોટી ઉંમરે એક તો લખાવવું અને પાછો ફીડબેક આપવો, જે બહુ મોટો પડકાર હતો. એટલે ધીરુબેને વાંચીને કહ્યું કે પણ આમાં કસ્તુરબા તો કંઈ દેખાતા નથી. એટલે પાછું એકાએકથી કામ કરવાનું શરૂ કર્યું. પછીના લગભગ બે કે ત્રણ ડ્રાફ્ટમાં અમારો નાટકનો એક શેપ બની ગયો. પણ એના પછીની ચેલેન્જ એ આવી કે કસ્તુરબાના બાળકોને સ્ટેજ ઉપર લાવવા. આ બાબતે બહુ જ અમારે મતમતાંતરો અને મતભેદ થયા. પણ પછી મેં કીધું કે પણ માં હોય ત્યાં બાળકો તો આવે જ, તમે જો એ સીન્સ નહીં લખો તો હું લખી કાઢીશ. અને એવી રીતે એમની છૂટ એટલે રજા લઈ અને કસ્તુરબાની આખી સ્ક્રિપ્ટ થઈ. એક વર્ષની આખી પ્રક્રિયા લખાણની રહી, પણ બહુ જ રસપ્રદ રહી. ઓથેન્ટિક નાટક બને એ મારો આગ્રહ હતો. અને માધવભાઈ દેસાઈના દીકરા નારાયણભાઈ કસ્તુરબા અને ગાંધીજીના ખોળામાં ઉછરેલા, તેનાથી વધારે ઓથેન્ટિસિટી અને એ જમાનાની બીજી વ્યક્તિ આપણને ક્યાં મળે કે જેણે આંખે જોયેલી વાત પોતે કરી શકે. એટલે આ એક અમારા માટે ચેલેન્જ હતી, કેટલી વસ્તુ રાખવી, કેટલી વસ્તુ કાઢી નાખવી, અને જુદી જુદી સિઝન સાથે, જુદા જુદા માહોલ સાથે એને કેવી રીતે જોડવી. પણ વિનેશભાઈની જેમ ધ્રુવભાઈ પણ બહુ જ ડિસિપ્લિન્ડ રાઇટર છે. એટલે તમે એમ માગણી મૂકો અને બીજે દાડે તમને ઈમેલથી એનો જવાબ મળી જાય અથવા કરેલું કામ મળી જાય. એટલે વિનેશભાઈ સાથે અને ધ્રુવભાઈ સાથેનો અમારો અનુભવ બહુ જ સારો રહ્યો છે. ને એ લોકો સતત સુધારા કરતા રહ્યા છે, એમને ક્યાંય પ્રોબ્લેમ નથી થયો. એ મારો એક લેખકો સાથેનો એક બીજો અનુભવ છે. નહીંતર ઈગો ઇશ્યુઝ ઘણા થતા હોય છે ને કે અમારો લખેલો શબ્દ પણ નહીં ફેરવવાનો, અને એવા ઘણા બધા લેખકોએ મને કહ્યું છે ને એમની કૃતિઓને અડવાની પણ મેં હિંમત નથી કરી. એટલે બહુ જ મોટા ગજાના લેખકો છે. અને એ લોકોની વાત પણ સાચી છે. જેમ કે એક લેખકે મને કહ્યું હતું, મેં એમને કહ્યું કે હું આ પાત્રને મુખ્ય બનાવી અને નાટક કરું તો કે આમાં લખાયેલો એક એક શબ્દ કેટલી મોટી પ્રોસેસમાંથી નીકળ્યો હોય અને એને તમારે કાપી નાખવું છે, જે વાત પણ સાચી છે. એટલે હું અડવાની હિંમત નથી કરતી. એટલે જ્યારે તમે મોટી નવલકથામાંથી એડેપ્ટેશન તરફ આવો છો ત્યારે એની ચેલેન્જીસ જુદી હોય છે. અને સૌથી મોટી ચેલેન્જ એટલે સમુદ્ર મંથનમાં પણ એ જ પ્રકારની ચેલેન્જ રહી. પણ લેખકો પાસે લખાવી તો શકાય છે, પણ એનામાં નાટ્યાત્મકતા લાવવી, એને વધુ ને વધુ ડ્રામેટિક બનાવવું અને ડ્રામાના ફોર્મ સાથે સેટ થાય એવું બનાવવું, એ કદાચ સૌથી મોટી ચેલેન્જ છે. અને કદાચ સ્નેહાબેનને એમાં મદદ થઈ હશે કે પોતે એક્ટ્રેસ છે અને નાટકમાં ક્યાં ઓડિયન્સ કેવી રીતે રિએક્ટ કરે અને કઈ વસ્તુ વર્ક કરે, કઈ વસ્તુ વર્ક ન કરે એ તમે જાણો છો, એટલે કદાચ તમને મદદ થઈ હશે. વિનેશભાઈ, ધ્રુવભાઈ અને નારાયણભાઈ સાથે એ ફલક ઉપર કામ કરવાનું આવ્યું, એમાં મારી સ્પષ્ટતા વધી અને એણે મારું એજ્યુકેશનનું કામ ઘણું કર્યું છે. કારણ કે જેમ સ્નેહાબેને કહ્યું અને નિમેશભાઈએ કહ્યું, મારી પરિસ્થિતિ પણ ક્યાંક એવી હતી કે મારે જે પ્રકારની વાર્તાઓ સમાજ સુધી લઈ જવી હતી એ પ્રકારના નાટકો લખાયા જ નથી. એ પ્રકારની વાતો સમાજમાં એનજીઓસના ધોરણે થાય છે, પણ નાટ્ય ક્ષેત્રે આપણે સ્ક્રિપ્ટો જોઈએ તો વિમેન એન્ડ વાયલન્સ ઉપર સ્ક્રિપ્ટ મળતી નથી. એટલે અમે હિમાંશીબેન પાસે એક સૂરજ અમારી ભીતર નાટક ખાસ લખાવડાવ્યું. કારણ કે હું ઘણા બધા નાટકો વાંચી ગઈ, પણ સ્ત્રીઓની ઠઠ્ઠામશ્કરી કરતા નાટકો તો ખૂબ આપણને મળી રહે છે, પણ વિમેન એન્ડ વાયલન્સ, સ્ત્રી અને હિંસા ઉપરના એક પણ નાટકો મળતા નથી. એવી રીતે આ જે ખોવાઈ ગયેલી કમ્યુનિટી છે, ખોવાઈ ગયેલો એરિયા છે, જેમ કે સમુદ્ર મંથનમાં અમે ખારવાઓને લઈને વાત કરી કે અકુપારમાં આપણે માલધારીઓના પ્રશ્નોને લઈને વાત કરી છે, એ પણ જંગલમાં રહેતા માલધારીઓ અને એમના જીવનની વાત. અથવા અમે અત્યારે આમાં જે કરી રહ્યા છીએ વિનેશભાઈના ધાડમાં કે રણ પ્રદેશમાં વસતા
લોકો કેવી રીતે સર્વાઈવ થાય છે જ્યાં વરસાદ પણ પડતો નથી, પાણીનો સ્ત્રોત નજીવો છે, ખાવા પીવાનું પણ આટલું મુશ્કેલ છે, અને ત્યાં માણસ ધાડપાડું કેમ બને છે? કદાચ એના ઊંડા કારણો કે મૂળ સુધી આપણે ગયા જ નથી, એટલે આ અને આ આખો સન્નિવેશ જાણે શહેરમાં રહીએ છીએ એટલે આપણાથી અદૃશ્ય થઈ ગયો છે, એટલે દેખીતી રીતે અદૃશ્ય, દેખીતી રીતે દેખીતું નહીં જોવાની જે આપણને આદત પડી ગઈ છે, એ બધી વાર્તાઓને બહાર લાવી હોય, અને ગુજરાત પાસે તો કેટ કેટલું છે, ત્યારે કદાચ તમારે સાહિત્ય તરફ જવું પડે અને કદાચ આ પ્રકારના એડેપ્ટેશન કરવા પડે. પણ લેખકો એવા જોઈએ કે જેમની પૂરેપૂરી આ પ્રકારની તૈયારી હોય કે સાથે મળીને સતત કામ કરે. એટલે થેન્ક યુ વિનેશભાઈ, મારે તમારો આભાર માનવાનો. વિનેશભાઈ તમારે કહી ગયું ના, જે હમણાં અદિતિબેને જે વાત કરી ને લેખકના યુગોની, બહુ સ્પષ્ટ વાત છે કે જો હું મારી નવલકથાકાર તરીકે વાર્તાકાર તરીકે હું મારી કોઈ પણ કૃતિને રંગભૂમિ માટે એનું એડેપ્ટેશન થાય, હું કરું કે બીજું કોઈ કરે, એના માટે જો મારી તૈયારી હોય તો મારે સૌથી પહેલાં લેખક તરીકે એક વાત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ કે અલ્ટિમેટલી આ નાટક સ્ટેજ પર ભજવનાર અભિનેતા અભિનેત્રીનું અને આ ડાયરેક્ટરનું છે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. એ ડિસિપ્લિન તમારે સ્વીકારવું જ પડે, અને ત્યાર પછી એમના દૃષ્ટિકોણથી તમારી મૂળ કૃતિના હાથને નુકસાન ન પડે એ પ્રકારના જે કંઈ ચેન્જીસ કે નવા પ્રકારના પ્રસંગો કે નવો એપ્રોચ એમાં લાવવો પડે, તો એ લેખક તરીકે, નાટકના લેખક તરીકે એ મારી જવાબદારી બની જાય. અધરવાઇઝ આઈ શુડ સે નો. થેન્ક યુ વેરી મચ. દેટ્સ વિથ ધી એપ્રોચ. આ એક ડિસિપ્લિન છે. હું નવલકથા લખતો હોઉં ત્યારે હું મારા ઘરના ખૂણામાં મારી ટેબલ ઉપર એકલો બેસીને લખતો હોઉં, પણ જ્યારે એને રંગભૂમિ પર એનો નાટ્ય રૂપાંતર જ્યારે રજૂ થવાનું હોય ત્યારે મારો લેખક તરીકે સ્ક્રિપ્ટ આપી દીધા પછી મારો કોઈ રોલ રહેતો નથી અથવા મારી કોઈ જવાબદારી રહેતી નથી. જવાબદારી પશુ મળશે, આમ તો સ્ક્રિપ્ટની જવાબદારી લેખકની હોય, પણ એના માટે તમારી તૈયારી હોવી જોઈએ કે એટલે યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આ અલ્ટિમેટલી કોના દ્વારા રજૂ થવાનો છે. એ ડિસિપ્લિન સ્વીકારી લઈએ તો ઈગોના પ્રશ્નો આવે નહીં અને આવવા ન જોઈએ. દેટ ઇઝ વોટ આઈ ડુ. સ્નેહા, કોઈને પણ જ્યારે ફિલ્મમાંથી એડેપ્ટેશન્સ કરવા હોય, એસ્પેશિયલી જ્યારે હોલિવૂડ ફિલ્મ્સ હોય કે બોલિવૂડ ફિલ્મ્સ હોય, તો કઈ કઈ પ્રકારની ચેલેન્જીસ એમાં આવે છે? કારણ કે મોટાભાગની ફિલ્મો તો લોકોએ જોઈ લીધો. આજે તમે નવલકથામાંથી એડેપ્ટેશન કરો કે નાટકમાંથી કોઈ બીજા ફોર્મમાં એડેપ્ટેશન કરો, ત્યારે એનું ઓડિયન્સ જે છે એ લિમિટેડ છે, પણ ફિલ્મનું ઓડિયન્સ જે છે એ ઘણું મોટું છે ઓલરેડી, એટલે ચાન્સીસ ઓફ પીપલ નોઈંગ અબાઉટ ધ સ્ટોરી ઇઝ વેરી હાઈ. તો ત્યારે હાઉ ડુ યુ ડૂ ઇટ? કારણ કે તમને એવું લાગે કે આ તો વાત તો ખબર જ છે બધાને, તો પછી શા માટે આના પરથી નાટક કરવું જોઈએ? તમે જ્યારે પણ કોઈ પર્ટિક્યુલર ફિલ્મને અડેપ્ટ કરવાની વાત આવે ત્યારે દેર આર ટુ થિંગ્સ દેટ અપીલ ટુ યુ ઇન્સ્ટન્ટલી. કાં એક ફિલ્મની વન લાઇન તમને તરત ગમી જાય અને એનું પ્રોસેસ કે એની રજૂઆત છે તમને ન ગમે, બટ યુ લાઈક ધ બેઝિક જર્મ ઓફ ધ સ્ટોરી અને તમને એમ થાય કે આ વન લાઇનને લઈને એની આજુબાજુ મને ગમતા પાત્રો હું રજૂ અને મને ગમે એવી કૃતિ હું બનાવું. દેટ ઇઝ વન થિંગ. એન્ડ વન થિંગ ઇઝ દેટ યુ લવ ધ ફિલ્મ ઇન ઇટ્સ એબ્સોલ્યુટ એન્ટાયરિટી. કે જે પણ મૂળ લેખક છે, જે પણ મૂળ ડિરેક્ટર છે, આર્ટિસ્ટ છે, એનું રેપ્રેઝેન્ટેશન એટલું બધું કરેક્ટ છે કે તમને એ આખી કૃતિ જ એટલી બધી ગમે. એઝ વોઝ ધ કેસ ઓફ કોડમંત્ર, આઈ હેવ સ્ટેડ વેરી વેરી લોયલ ટુ ધી એકચ્યુઅલ ફિલ્મ વેન ઇટ કમ્સ ટુ ઇટ્સ થિયેટ્રિકલ એડેપ્ટેશન. શું કામ? કારણ કે મૂળ કૃતિ એટલી બધી સુંદર છે કે એને ચેન્જ કરવાની મને જરૂર નથી લાગતી. ધ ચેલેન્જ ઇઝ કે એનું ફોર્મ બદલાય છે, એનું વ્યાકરણ આખું બદલાઈ જાય છે. ઓલ્સો વન મોર જે તમે આ તમારા આન્સરમાં ઇન્ક્લુડ કરીને આપી શકો કે તમે જ્યારે બીજા પરિવેશમાં શૂટ થયેલી ફિલ્મ જે બીજા દેશની છે અને હવે તમે તમારા ગુજરાતી ઓડિયન્સની સામે લાવો છો, તમે આ જે વાત કરો છો એમાં જરા એ પ્રોસેસની પણ વાત કરજો કે જ્યારે તમે એને એડેપ્ટ કરો ત્યારે એમાં કયા કયા ચેન્જીસ તમારે ટાર્ગેટ ઓડિયન્સને ધ્યાનમાં રાખીને કરવા? સૌથી પહેલાં તો સેન્સિબિલિટીઝ જ તરત બદલાઈ જાય છે. જે સેન્સ ઓફ ડિસિપ્લિન ત્યાં હોય, જે સેન્સ ઓફ એક્સપ્રેશન ફોરેન કન્ટ્રીઝમાં હોય એ કદાચ આપણે ત્યાં નથી હોતું,
ત્યાંની જે સટલટી છે આપણે ત્યાં નથી હોતી. વી આર મોર એક્સપ્રેસિવ, વી બિલીવ ઇન ટચિંગ પીપલ મોર, ઇન એક્સપ્રેસિંગ મોર. વી આર નોટ એક્સ્ટ્રીમલી શાય ઓફ શેડિંગ ટીયર્સ. એ જે કલ્ચરલ ડિફરન્સીસ છે એને તો તમારે ધ્યાનમાં રાખવા જ પડતા હોય છે. એટ ધ સેમ ટાઈમ જે ગ્રામરની હું વાત કરું છું કે કોડ મંત્ર એક કોન્સન્ટ્રેશન કેમ્પ, એક પ્રિઝનર કેમ્પ ક્યુબામાં છે એની આખી વાત છે. ફિલ્મમાં એક ફ્લેશબેક તમારે બતાવવું હોય તો ઇટ ટેક્સ અ સ્પ્લિટ સેકન્ડ કે હું કંઈક યાદ કરું છું ને આખું એક ફ્લેશમાં તમે બ્લેક એન્ડ વ્હાઈટમાં દેખાડી દો અને ધી ઓડિયન્સ ઇમિડિયેટલી રજિસ્ટર્સ કે ધીસ વોઝ અ ફ્લેશબેક, કે તમે એક ઘરડા કેરેક્ટરને ડાય કરેલા વાળ સાથે કે મૂછ વગર કે યંગર પહેરવેશમાં દેખાડો તો ઇટ ઇઝ અઝ્યુમ કે ઇટ ઇઝ ડન. પણ સ્ટેજ પર એ લિબર્ટી આપણને નથી મળતી. એક ગેટઅપમાં જ્યારે તમે એક એક્ટરને લાવો છો તો બેક સ્ટેજ જઈને પાછા વીક ચેન્જ કરીને આવે કે અલગ કપડાં પહેરીને આવે એટલો બધો સમય મળતો નથી. સો વોટ ટુ ટેક એન્ડ વોટ નોટ ટુ ટેક બીકમ્સ ધ રિયલ આર્ટ ઇન અડેપ્ટેશન અકોર્ડિંગ ટુ મી. એક કૃતિમાંથી સારામાં સારી વસ્તુ તમે શું લઈ શકો અને કઈ વસ્તુઓ તમારે છોડી દેવી પડશે, દેટ કોમ્પ્રોમાઇઝ ઇઝ ધ બિગેસ્ટ સ્ટ્રગલ ધેટ યુ હેવ ટુ ફેસ એઝ અ રાઇટર. હેવિંગ સેડ દેટ, જ્યારે તમે વન લાઈન લઈ લેતા હો છો ત્યારે તમારી પાસે લિબર્ટી ખૂબ બધી હોય છે, કારણ કે કેરેક્ટર્સ તમે પોતાના પ્રમાણે ડિઝાઇન કરો છો. યુ ટેક ધ સ્ટોરી ફોરવર્ડ કીપિંગ જસ્ટ દેટ વન જીસ્ટ ઇન યોર માઇન્ડ અને ઇન ટોટેલિટી જ્યારે લેતા હો છો ત્યારે વોટ હેપન્સ, ધ બ્યુટી ઓફ ધ એન્ટાયર થિંગ ઇઝ દેટ તમને રેડી કેરેક્ટરાઇઝેશન્સ મળી જાય છે, તમારું ટ્રાયલ એન્ડ એરર કમ્પ્લીટલી રિડ્યુસ થઈ જાય છે, કારણ કે એક હોલિસ્ટિક પિક્ચર તમે ઓલરેડી જોઈ લીધું છે અને એના ઇનહેરન્ટ લૂપહોલ્સ જે છે એ મૂવીના કે એ બુકના કે એ નાટકના એ તમને ખબર પડે છે કે આ જગ્યાએ બહુ જ બોર થયું, આ જગ્યાએ આ પાત્ર વધારે બોલ્યા, કે આ બહુ લાઇકેબલ કેરેક્ટર છે કેમ આટલું જ વધારે હોવું જોઈતું. સો ધોઝ આર ધ મિસ્ટેક્સ દેટ યુ કેન કરેક્ટ ઇમિડિયેટલી ઇન યોર adaptation of the entire thing. So, when the form changes, the grammar changes, અને એ limitations આખી વસ્તુ કરવી. એટલે કોડ મંત્ર જ્યારે આટલા મોટા લેવલ ઉપર અમે કરવાનો વિચાર કર્યો ત્યારે એનું કારણ જ એ હતું કે ધ મેગ્નિટ્યુડ ઓર ધ બ્યુટી ઓફ ધ આર્મી, કે સિંક્રોનાઇઝેશનની બ્યુટી જ્યારે તમારે દેખાડવી હોય તો એ બે લોકોની વચ્ચેનું સિંક્રોનાઇઝેશન તમે ન દેખાડી શકો. વેન યુ સી 40 પીપલ ડુઈંગ ધ સેમ એક્સરસાઇઝ વિથ સ્પ્લિટ સેકન્ડ પ્રિસિઝન, તો એની જે અભિભૂત થઈ જવાની આખી વાત છે કે ઓડિયન્સને અસ્ટ્રક કરવાની વાત છે, એ મેગ્નિટ્યુડ માટે એ લેવલની પ્રોડક્શન વેલ્યુ લાવી ખૂબ જરૂરી થઈ જાય છે. સો ધેટ એન્ટાયરલી ઇઝ ધેન ધી ઓનર્સ ઓફ ધ રાઇટર ટુ ડિસાઇડ હાઉ યુ વોન્ટ ટુ પ્રોજેક્ટ દેટ પર્ટિક્યુલર અડેપ્ટેશન. આજે ગયા વર્ષે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં સરસ્વતી ચંદ્ર અને દેવદાસ આ બંને કૃતિઓના એડેપ્ટેશન વિશેની વાત થઈ હતી, જેમાં ઘણા બધા લોકોને સંજય લીલા વંશાલી માટે ખૂબ બધો ક્રોધ હતો કે એમણે સરસ્વતી ચંદ્ર જોડે સારું નથી કર્યું. ઘણા બધા લોકોએ તો યાદ કર્યા. એટ ધ સેમ ટાઈમ દેવદાસ વિશે સંજય લીલા વંશાલી આવું દેવદાસ સાથે કેવી રીતે કરી શકે, દિલીપ કુમારવાળો દેવદાસ તો કેવું હતું અને પછી એનાથી પહેલાંનો દેવદાસ કેવું હતું, આ બધી ચર્ચાઓ પણ થઈ. આજે હિન્દી ફિલ્મો ના સ્ક્રીન રાઇટિંગમાં એડેપ્ટેશનની અંદર વાત થઈ હતી, જેમાં સુમન ચટ્ટોપાધ્યાય નામના ખૂબ જાણીતા બંગાળી ફિલ્મ મેકર આવ્યા છે કે જેમણે 6 પોતાની ફિલ્મો જે છે એડેપ્ટેશન્સ કરેલી છે, જેમાં ટેગોરનું કામ પણ છે અને કન્ટેમ્પરરી કામ પણ છે. એમણે બહુ સરસ વાત કરી કે બંગાળીમાં એવું કહેવાય જ છે કે તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ છો એની આખી ટર્મ જ એ છે કે એ લોકો બંગાળીમાં એવી રીતે બોલે છે કે પુસ્તક જોવા જાય છે, કારણ કે મોટાભાગની ફિલ્મો જે છે એ પુસ્તકમાંથી સર્જાયેલી જે ફિલ્મ સુધી ગયેલી છે ને એમને પુસ્તકની અંદર જ એને પુસ્તક અને ફિલ્મને એક જ માધ્યમ ઉપર જુએ છે. આપમાંથી કોઈ પણ એવા છે કે જે કોઈ પ્રશ્નો પૂછવા માંગે છે? હા જી, થેન્ક યુ. બહુ સરસ ચર્ચા થઈ રહી, પછી બહુ ઘણી બધી વાતો જાણવા મળી, પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા. આપણે વાત કરી છે એ એડેપ્ટેશન ઇન ધ ફોર્મ ઓફ નાટક, તો વચ્ચે પણ એક સ્વરૂપ રહી જાય છે આપણું ટીવી સિરિયલનું અને સિરીઝનું. એ તમે ઘણા કહેતા છે, થોડીક વાત એના વિશે કરવી જરૂરી હતી. ત્રણેયમાં શું ડિફરન્સ છે? નાટકમાં એડેપ્ટેશન, ફિલ્મમાં એડેપ્ટેશન અને સિરિયલમાં અથવા સિરીઝમાં એડેપ્ટેશન, એ થોડુંક સમજાવતો સર. નિમેશક, મેં દૂરદર્શન માટે હિન્દીમાં
રજનીકુમાર ભાઈની એક નવલકથા છે ખૂબ જાણીતી કુંતી, એ મેં સિરિયલાઇઝ કરી. અને એ કુંતી આપણે ગુજરાતી સાહિત્યમાં તો બધાને પરિચિત નવલકથા ખરી જ, પણ હિન્દીમાં કરી હોવાને કારણે આખા દેશમાં એ વારંવાર પ્રસારિત થઈ અને એને ખૂબ સારા TRPs સાથે લગભગ 12-13 વખત એ રીટેલિકાસ્ટ થઈ. એવી આ કુંતીમાં જ્યારે અમે કામ કરવાનું શરૂ કર્યું, સ્ક્રિપ્ટ ચિત્રલેખામાં એ હપ્તાઓમાં આવતી હતી અને હજી તો પૂરી લખાઈ પણ નહોતી, એ પહેલાં રજનીભાઈ પાસે જઈને મેં એના રાઇટ્સ લીધેલા. મને એવું લાગેલું કે આમાં બધી બહુ જ સંભાવનાઓ સિરિયલ માટેની છે, ટીવી સિરિયલ માટેની. અને એ રીતે પછી એની પ્રપોઝલ કરીને કમિશન પ્રોગ્રામ તરીકે સિરિયલ હિન્દીમાં થઈ. પણ એમાં અવકાશ હજી મને એવું લાગે છે કે એમાં બહુ જ સારો સિનેમા છે અને ગુજરાતી કે હિન્દીમાં બહુ જ સારી ફિલ્મ કુંતીમાંથી બની શકે. એ કૃતિમાં એવી કઈ વાત હતી નિમિષક કે જેને કારણે તમને એવું થયું કે આને ટેલિવિઝન ફોર્મેટમાં લઈ જઈએ અને નાટકમાં નહીં? That's what you want to know, right? કે એ એ રજનીભાઈની એ કૃતિમાં એવું એવું કયું એલિમેન્ટ હતું જેણે તમને એવું વિચારતા પ્રેર્યા કે આને ટેલિવિઝન ફોર્મેટમાં લઈ જઈએ? પાત્ર, કુંતીનું પાત્ર. અને જે રીતે એમણે જાહેરમાં પણ કહ્યું છે કે એક બહેનને એના સત્ય ઘટના ઉપર આધારિત આ વાત હતી, પણ મને સત્ય ઘટના કરતાં પણ જે રીતે એમણે ફિક્શન જે રીતે લઈ આવ્યા એમાં એમાં મને બહુ રસ પડેલો. અને જે રીતે એનું ફોર્મ જે રીતે એમણે બાંધ્યું અને એને કારણે સત્ય ઘટના હતી છતાં મને એમાં વધારે રસ નહોતો પડતો. મને એની નવલકથામાં એમણે જે એલિમેન્ટ્સ ઉમેર્યા અને જે રીતે નવલકથા રચાય એટલે એમાં એટલું વિઝ્યુઅલ એલિમેન્ટ હતું. એબ્સોલ્યુટલી વિઝ્યુઅલ તો હતું જ હતું. અને લોકેશન સિવાય ઘણીવાર મને એવું લાગે છે કે નાટકમાં પણ માણસ છું એટલે કે કેરેક્ટરાઇઝેશન જે રીતે એમણે પાત્રલેખન કર્યા છે એ નવલકથામાં, એટલે ઘણીવાર તમે કેમેરાને બહુ બધી જગ્યાએ ના પણ લઈ જાઓ. એટલે મને ટેલિવિઝન સિરિયલ પૂરતું પણ એનાથી સંતોષ હતો, કારણ કે પાત્રો બહુ ઇન્ટરેસ્ટિંગ હતા અને પાત્રો વચ્ચેનું ઇન્ટરેક્શન. અને મને એવું લાગતું હતું કે આ પરફોર્મન્સનું પણ કામ છે, અહીંયા એક્ટરને જો આ પાત્રો ભજવવા મળે પછી સિનેમા હોય ટેલિવિઝન કે થિયેટર, પણ સૌથી વધારે ક્ષમતા કેમેરાની છે. એટલે ત્યાં મને લાગ્યું હતું કે જો પરફોર્મ થાય સરસ એક્ટર્સ દ્વારા તો એની ડ્રામેટર્જી એનું નાટ્ય તત્વ એ વાતને વધારે સરસ રીતે બહોળા પ્રેક્ષકોમાં પહોંચાડે. એટલે એક તો પાત્રો એવા કે જેને તમને રોજ મળવાનું મન થાય તો ટેલિવિઝન ફોર્મેટની અંદર આવી શકે, જેની સાથે એની આત્મીયતા બંધાઈ શકે ઓડિયન્સની. એન્ડ એટ ધ સેમ ટાઈમ કદાચ એવી સિચ્યુએશન્સ કે જે લાંબો સમય સુધી તમારી નજર સામે રહે ને તો પણ એમાં નવી નવી વાતો ઉમેરાઈ શકે. અને ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ્સ જેમ કે એમાં ફાધર ડોટરની કુંતી અને એના ફાધર જે ડોક્ટર છે એટલે લેક્ચરર્સ બાસ્ટર્ડ કેરેક્ટર છે, તો એ પાત્ર ભજવવાની એ પાત્ર મને હું જ ડિરેક્ટર હતો એટલે મને ભજવવા મળી ગયું હતું, પણ એ કરવાની બહુ મજા આવી હતી. એ પાત્રાલેખન એટલું બધું સરસ છે કે નવલકથાનો આધાર હોય અને જ્યારે પટકથા સંવાદ લખાયેલા તમને મળે ત્યારે ભલે 13 હપ્તામાં અમે આખી સિરિયલ કરેલી છતાંય વ્યાપ આખો પહોંચ્યો હતો મારા સુધી. અને આઈડેન્ટિટી એટલી બધી સ્ટ્રોંગ આખી વાર્તાની કે સામાન્ય નહીં તો 13-13 વાર રીટેલિકાસ્ટ થવી એ પોતે જ એક કે આઈડ ઓલસો લાઈક ટુ એડ વન પોઈન્ટ ઓવર હિયર કે ટેલિવિઝન જે આખી વસ્તુ છે એમાં દેર આર 3 ડાયનેમિક્સ દેટ કમિંગ ટુ પિક્ચર. એક આર્ટ છે, એક ક્રાફ્ટ છે અને ત્રીજું બિઝનેસ છે. એટલે તમે કોઈ પણ કૃતિ જ્યારે ટેલિવિઝન માટે પસંદ કરો છો, હેવિંગ રિટન અ કપલ ઓફ ટેલિવિઝન સિરિયલ્સ માય સેલ્ફ, એમાં તમારે સબટ્રેક્સનું ઇન્ટ્રોડક્શન એ સતત પોસિબલ છે કે નહીં એ જોવું બહુ જરૂરી બની જાય છે. કારણ કે આજે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇફ યુ ગો ટુ સી અડેપ્ટેશનની આખી વસ્તુને તો એક ટેલિવિઝન સિરિયલ પ્રોડક્શન માટે કમિશન જ્યારે થતી હોય છે ત્યારે યુ આર અંડર રાઇટિંગ ઓલમોસ્ટ 300 એપિસોડ્સ. સો 300 એને એ પ્રકારે જો તમે ડાયલ્યુટ કરી શકો એમ હો કે એમાં એટલા બધા પાત્રોની શક્યતાઓ હોય, એટ ધ સેમ ટાઈમ જો એ શક્યતા હોય એટ ધ સેમ ટાઈમ યુ હેવ ટુ ઓલ્સો રિમેમ્બર કે આટલા લોકો કાસ્ટ થવાના છે. એ કાસ્ટ થશે પછી એ લોકોની અવેલેબિલિટી, એ લોકોના શૂટિંગ શેડ્યુલ્સ, ટાઈમિંગ્સ,
લોકેશન્સ એ એટલા બધા ડાયનેમિક્સ એની અંદર ફીચર થતા હોય છે દેટ એટ ટાઈમ્સ સમ ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ વર્ક્સ ઓફ આર્ટ કેન નોટ બી અડેપ્ટેડ ઇન ટુ અ ટેલિવિઝન સિરિયલ. યુ હેવ ટુ વોટર ઇટ ડાઉન ટુ સ્પ્રેડ ઇટ ફર્ધર. એની ફ્લુઇડિટી મેન્ટેન કરવા માટે એનું ડાયલ્યુશન પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવલકથાઓમાં પણ જ્યારે તમે વાત કરો કે ભીની માટીની સુગંધ આવે છે, હવે આ વાતને તમારે જ્યારે નાટકમાં બતાડવી હોય ત્યારે કેવી રીતે બતાડો? એટલે જે લખાયું હોય એ દેખાવું જોઈએ, એ નાટક માટે જરૂરી થઈ જાય છે. અને એ એવું દેખાવું જોઈએ કે અત્યારે જ છે, અત્યારે અહીંયા છે, કાલે ત્યાં છે અને પરમ દિવસે ત્યાં છે. એના માટે તમારે પાછું ફોર્મેટ બદલીને એને કદાચ ટેલિવિઝન પર કે ફિલ્મના ફોર્મેટમાં લઈ જવું પડે. તો આ આ ત્રણેય માધ્યમોની ચેલેન્જીસ છે. એની અધર ક્વેશ્ચન્સ ધેટ વી હેવ ઇન ધ બીજો પ્રશ્ન આવે પહેલા એક નાની વાત ઉમેરવી છે. જી, રજનીકુમારભાઈ બેઠા છે એટલે મને યાદ આવ્યું કે ડોક્યુ નોવેલ્સ એમની એક પરભવના પિતરાઈ, એના ઉપરથી મેં એક ટેલિફિલ્મ બનાવેલી અને એમાં મજા એ પડી હતી કે એક જે વિઝ્યુઅલ કેનવાસ મળે, આદિવાસીઓની વાત હતી અને એમાં ટ્રાઇબલ એજ્યુકેશનની વાત હતી કે કેવી રીતે એક માણસે સંઘર્ષ કરીને આની જિંદગી નરસિંહભાઈ ભાવસાર નામના ભાઈએ શામળાજી પાસે રહીને આખી જિંદગી એમને આદિવાસીઓના શિક્ષણ માટે ખર્ચી નાખી અને આ પ્રકારના વિષયો કરવાની તક મળી છે. કારણ કે આવી ડોક્યુમેન્ટરી ઉપર ડોક્યુમેન્ટરી નોવેલ કહી શકાય એવી કૃતિઓ રજનીભાઈ જેવા આપણને આપી છે. લાસ્ટ ક્વેશ્ચન વિલ બી એબલ ટુ ટેક. રન, માઇક લઈને દોડ. હેલો, માય ક્વેશ્ચન ઇઝ ટુ નિમેશ સર એન્ડ અદિત મેમ બોથ. નિમેશ સરે વાત કરી કે અમુક કૃતિઓ આપણી સાહિત્યની એવી છે કે જેનું સિનેમા બને તો ખૂબ જ સરસ લાગે, અને ખરેખર આપણું સાહિત્ય બહુ ઊંડું ને બહુ સરસ છે કે જે સિનેમામાં આવે તો આપણા સાહિત્યને માસ મતલબ બધા સુધી પહોંચે, વધારે લોકો સુધી પહોંચે માટે સિનેમામાં કન્વર્ટ કરવું જોઈએ. તો આ જે ચેલેન્જ જે છે એ આપણે કઈ રીતે દૂર કરી શકીએ કે જેથી આપણું સાહિત્ય સચવાઈ રહે, એ વધારે લોકો સુધી પહોંચે અને આપણને પણ કે જ્યાં બેંગોલ અને મહારાષ્ટ્રમાં આ વસ્તુ ફ્રિક્વન્ટ છે કે આ લોકોને નેશનલ એવોર્ડ મળે છે, તો આપણે આવી કૃતિઓ છે તો આ ચેલેન્જને આપણે શું કરીએ તો દૂર કરીએ. અત્યારે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે પણ આપણે ક્યાંક ને ક્યાંક પેલા કોમેડીવાળા ફ્રેમમાં બહુ કોમર્શિયલ પર્પઝ કે બીજી રીતે રહી જઈએ, તો સાહિત્યને એ લેવલ ઉપર આપણે કઈ રીતે લઈ શકીએ અને આ ચેલેન્જ જે છે ફિલ્મમાં કન્વર્ટ કરવાનું નવલકથાને કે ડ્રામાને એ કઈ રીતે આપણે દૂર કરી શકીએ સાહિત્ય માટે પણ અને સાહિત્ય માટે પણ અને ફિલ્મ માટે. ખરેખર તો આ ગુજરાત સરકાર જેમ સબસિડીઝને બધું એનાઉન્સ કરે છે એવી રીતે આ સરકારો એવી પણ એક શરત રાખે ને કે ભાઈ 10 વર્ષ સુધી માત્ર ગુજરાતી સાહિત્ય જેટલું છે એના પર જ ફિલ્મ કરો, પછી ટૂંકી વાર્તા હોય કે નવલકથા હોય. તો આપણે 3 અને 5 ભાઈબંધોમાંથી નીકળી જઈશું. તો હા, અને ઉત્તમ પ્રકાર જેમ કે આગલા જ સેશનમાં જ્યોતિન્દ્રભાઈ વિશે વાત થતી હતી એના ઉપરથી મેં જ્યોતિન્દ્રભાઈની જે કૃતિ એમની ને ધનસુખલાલભાઈની કૃતિ અમે બધા એના પરથી મેં સિરિયલ કરેલી મલ્લિકાબેનની ચેનલ તારા જ્યારે ચાલતી હતી. તો આ બધી શક્યતાઓ ટેલિવિઝન કે સિનેમા માટે આપણી પાસે છે જ છે અલબત્ત, અને માસ અપીલ પણ છે એમાં કોમર્સ પણ છે પણ એટલે સુધી જવાતું નથી અથવા જતા નથી. અને આપણા કીધું દેવકી એમ 5 ભાઈબંધોની વાર્તામાં રહી જવાય છે. મને લાગે છે એ સમય બહુ દૂરનો નથી, જલ્દી આવશે. અને સિનેમા બનાવનારાએ પણ આ બધી કૃતિઓ તરફ અને સાહિત્ય તરફ નજર નાખવી જ પડશે. કેટલો વખત આપણે શું કહેવાય, જે આપણે જીવન સાથે સંલગ્ન નથી એવી કૃતિઓની વાત કર્યા કરીશું એટલે ક્યાંક તો ઓડિયન્સ પણ એ માગવાનું શરૂ કરશે અથવા ઓડિયન્સ એ લોકોને બહાર કાઢશે. મને ઓડિયન્સ ઉપર બહુ વિશ્વાસ છે. જૂની રંગભૂમિવાળા કહેતા ને કે ઓડિયન્સ અમારું માય બાપ છે અને હું ખરેખર એમાં માનું છું કે ઓડિયન્સ અમારું માય બાપ છે. થેન્ક યુ. ઓન ધેટ વન્ડરફુલ નોટ આઈ થેન્ક ઓલ 4 ઓફ યુ ફોર બીંગ હિયર. આપ સૌને આ સિવાયના કોઈ પણ પ્રશ્નો હોય તો આપણા જે સ્પીકર્સ છે દે આર ગોઈંગ ટુ બી હિયર ઓનલી અને તમે ચોક્કસ એમને ઇન્ડિપેન્ડન્ટલી પૂછી શકો. વી રનિંગ આઉટ ઓફ ટાઈમ ફોર ધ નેક્સ્ટ સેશન. થેન્ક યુ વેરી મચ સ્નેહાબેન, વિનેશભાઈ, નિમેશભાઈ, અદિતિબેન અને આપ સૌ આવતીકાલે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં રાતે 9:30 ધાડ જોવા પધારશો એવી આશા સાથે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ દેવકી.